નમસ્તે મિત્રો, આજે આપણે ભાગ 4 માં ભારતના બંધારણ ઉપર કેટલાક વર્ણનાત્મક પ્રશ્નોની ચર્ચા કરશું. પહેલો પ્રશ્ન છે, લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? તો સામાન્ય રીતે લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું લોકસભાના ઉપાધ્યક્ષને આપે છે અને લોકસભાના ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું લોકસભાના અધ્યક્ષને આપે છે. જ્યારે રાજ્યસભાના સભાપતિની વાત કરીએ તો રાજ્યસભાના સભાપતિ પોતાના પદ માટે રાજીનામું આપતા નથી, કારણ કે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. આમ જ્યારે ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દા પરથી દૂર થાય છે ત્યારે તેઓ આપોઆપ રાજ્યસભાના સભાપતિના પદ પરથી પણ દૂર થાય છે. આથી રાજ્યસભાના સભાપતિને પોતાના પદ માટે રાજીનામું આપવાની જરૂર પડતી નથી. બીજો પ્રશ્ન છે, અત્યારે વાસ્તવમાં રાજ્યસભાની સીટો કેટલી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 80 અનુસાર રાજ્યસભાની મહત્તમ સીટ 250 છે, પરંતુ વાસ્તવમાં અત્યારે રાજ્યસભાના કુલ 245 સભ્યો છે, જેમાં 229 સભ્યો દેશના વિવિધ રાજ્યોમાંથી ચૂંટાઈ આવે છે અને 4 સભ્યો દેશના વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈ આવે છે. ભારતના માત્ર 2 જ કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યસભાની સીટ ફાળવવામાં આવેલ છે, જેમાં દિલ્હી અને પોંડિચેરીનો સમાવેશ થાય છે, જેમાં દિલ્હીને 3 સીટ ફાળવવામાં આવેલ છે અને પોંડિચેરીને 1 સીટ ફાળવવામાં આવેલ છે, જ્યારે બીજા એક પણ કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યસભાની સીટ ફાળવવામાં આવેલ નથી. બાકી રહેતી 12 સીટ માટે રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રો જેવા કે કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવામાં વિશિષ્ટ યોગદાન આપનારને રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, લોકસભાના અધ્યક્ષની શક્તિઓ જણાવો. તો લોકસભાના અધ્યક્ષની શક્તિઓની વાત કરીએ તો લોકસભાનું સંચાલન એ લોકસભાના અધ્યક્ષ કરે છે. ગૃહમાં કાર્યવાહી કરવા માટે ઓછામાં ઓછા સભ્યોની હાજરી હોવી જરૂરી છે. આ ઓછામાં ઓછા સભ્યોની હાજરી એટલે કોરમ અથવા તો ગણપૂર્તિ કહેવામાં આવે છે. જ્યારે લોકસભામાં કોરમ અથવા તો ગણપૂર્તિ પૂર્ણ ન હોય તેવા સંજોગોમાં લોકસભાના અધ્યક્ષને ગૃહને સ્થગિત કરવાનો અધિકાર છે. જ્યારે કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે અંગે નિર્ણય લેવાનો અધિકાર એ લોકસભાના અધ્યક્ષ પાસે છે. જ્યારે બંને ગૃહો રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે ત્યારે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે છે. સામાન્ય સંજોગોમાં લોકસભાના અધ્યક્ષ કોઈ બિલ અથવા તો વિધેયક પર મતદાન કરતા નથી, પરંતુ જ્યારે કોઈ બિલ પર સરખા મત પડે ત્યારે લોકસભાના અધ્યક્ષ નિર્ણાયક મત આપે છે અને આ નિર્ણાયક મતને કાસ્ટિંગ વોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકસભાના અધ્યક્ષ વિવિધ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કરે છે અને કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ તથા સામાન્ય પ્રયોજન સમિતિના અધ્યક્ષ હોય છે. આ ઉપરાંત 10મી અનુસૂચિ અનુસાર પક્ષાંતર વિરોધી ધારા હેઠળ કોઈ લોકસભાના સભ્યના સભ્યપદ રદ કરવા બાબતે અંતિમ નિર્ણય લોકસભાના અધ્યક્ષ કરે છે. ચોથો પ્રશ્ન છે, લોકસભાના પ્રોટેમ સ્પીકર એટલે શું? તો લોકસભાની સામાન્ય ચૂંટણી પછી નવી લોકસભા જ્યારે પ્રથમ વખત મળે છે તે સમયે સૌથી લાંબા અનુભવવાળા સંસદ સભ્યને રાષ્ટ્રપતિ સદનની કાર્યવાહીના સંચાલન કરવા માટે અસ્થાયી અધ્યક્ષની નિમણૂક કરે છે. આ અસ્થાયી અધ્યક્ષ એટલે પ્રોટેમ સ્પીકર. પ્રોટેમ સ્પીકરની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. પ્રોટેમ સ્પીકર ચૂંટણી પછી બનેલી નવી લોકસભાના સભ્યોને શપથ લેવડાવે છે. પ્રોટેમ સ્પીકર નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયામાં અધ્યક્ષતા કરે છે અને નવા અધ્યક્ષની ચૂંટણી પછી પ્રોટેમ સ્પીકર સ્થાયી અધ્યક્ષને પોતાનો કાર્યભાર સોંપી દે છે. પાંચમો પ્રશ્ન છે, લોકસભાના અધ્યક્ષને તેમના હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? તો સામાન્ય રીતે લોકસભાના અધ્યક્ષ અને લોકસભાના ઉપાધ્યક્ષને પોતાના અધ્યક્ષ પદ માટે શપથ લેવાના હોતા નથી, પરંતુ અનુચ્છેદ 99 અનુસાર લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને સંસદના સભ્ય તરીકે શપથ લેવાના હોય છે. અનુચ્છેદ 99 મુજબ સંસદના દરેક ગૃહના દરેક સભ્યએ પોતાની બેઠક સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તે હેતુ માટે નિમેલ વ્યક્તિ સમક્ષ શપથ લેવાના હોય છે. તેઓએ બંધારણના ત્રીજા પરિશિષ્ટમાં અપાયેલ નમૂના પ્રમાણે શપથ અને પ્રતિજ્ઞા લેવાની હોય છે અને પ્રતિજ્ઞા પત્ર પર પોતાની સહી કરવાની હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે, ખરડા અથવા તો વિધેયક અથવા તો બિલના કેટલા પ્રકાર છે? તો ખરડા અથવા તો વિધેયકના મુખ્યત્વે 2 પ્રકાર છે. ગૃહમાં રજૂ કરવાની દ્રષ્ટિએ ખરડાના પ્રકાર
અને વિષયવસ્તુના આધારે ખરડાના પ્રકાર જેમાં ગૃહમાં રજૂ કરવાની દ્રષ્ટિએ ખરડાના મુખ્યત્વે બે પ્રકાર પડે છે એક સરકારી બિલ અથવા તો ગવર્નમેન્ટ બિલ અને બીજું છે ખાનગી બિલ અથવા તો પ્રાઇવેટ બિલ જેમાં સરકારી બિલ એટલે સરકારના કોઈ મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ ખરડાને સરકારી બિલ કહેવામાં આવે છે જ્યારે મંત્રી સિવાયના અન્ય સંસદ સભ્ય દ્વારા રજૂ થતા ખરડાને બિન સરકારી ખરડા અથવા તો પ્રાઇવેટ બિલ અથવા તો ખાનગી ખરડા કહેવામાં આવે છે વિષયવસ્તુના આધારે ખરડાના ચાર પ્રકારો છે જેમાં પહેલો છે સામાન્ય ખરડો સામાન્ય ખરડાની જોગવાઈ અનુચ્છેદ 107માં કરવામાં આવેલી છે બીજો છે નાણાં ખરડો તો નાણાં ખરડાની જોગવાઈ ભારતના બંધારણના અનુચ્છેદ 110માં કરવામાં આવેલી છે ત્રીજો છે નાણાકીય ખરડો તો નાણાકીય ખરડાની જોગવાઈ ભારતના બંધારણના અનુચ્છેદ 117માં કરવામાં આવેલી છે નાણાં ખરડો અને નાણાકીય ખરડો આ બંને ખરડા સૌપ્રથમ માત્ર લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે અને તે બંને ખરડાને લોકસભામાંથી જ પસાર કરવામાં આવે છે રાજ્યસભામાંથી પસાર કરવામાં આવતું નથી રાજ્યસભામાં આ બંને ખરડા માત્ર ચર્ચા માટે જ મોકલવામાં આવે છે ખરડાનો ચોથો પ્રકાર છે બંધારણીય સુધારા ખરડો જેની જોગવાઈ ભારતના બંધારણના અનુચ્છેદ 368માં કરવામાં આવેલી છે આઠમો પ્રશ્ન છે સાદો ખરડો અથવા તો ઓર્ડિનરી બિલ એટલે શું તો ભારતના બંધારણના અનુચ્છેદ 107માં સાદા ખરડાની જોગવાઈ કરવામાં આવેલી છે સાદો ખરડો એ સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે જ્યારે મની બિલ અને ફાઇનાન્સ બિલ એ એવા પ્રકારના બિલ છે કે જેને માત્ર લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે સાદો ખરડો એ સરકારના કોઈ મંત્રી દ્વારા સરકારી ખરડા સ્વરૂપે રજૂ કરી શકાય છે અને ગૃહના કોઈ અન્ય સભ્ય દ્વારા બિનસરકારી અથવા તો ખાનગી ખરડા સ્વરૂપે પણ સાદા ખરડાને રજૂ કરી શકાય છે આમ સાદો ખરડો એ સરકારી ખરડો પણ હોઈ શકે અને ખાનગી ખરડો પણ હોઈ શકે છે નાણાં ખરડો નાણાકીય ખરડો અને બંધારણીય સુધારા ખરડો આ ત્રણ ખરડા સિવાય અન્ય કોઈ બાબત સંબંધિત ખરડા હોય તેને સાદા ખરડા અથવા તો ઓર્ડિનરી બિલ કહેવામાં આવે છે આઠમો પ્રશ્ન છે સાદો ખરડો અથવા તો ઓર્ડિનરી બિલ સંસદમાં કઈ પ્રક્રિયા દ્વારા પસાર થાય છે તો સાદા ખરડાને પસાર કરવા માટે બિલને ત્રણ વાંચનમાંથી પસાર કરવામાં આવે છે પ્રથમ વાંચન દ્વિતીય વાંચન અને તૃતીય વાંચન જેમાં પ્રથમ વાંચન પ્રથમ વાંચનમાં ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે છે ત્યારબાદ આ બિલ સરકારી પત્રક અથવા તો સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થાય છે તેના પછીનો સ્ટેપ છે દ્વિતીય વાંચન તો આ સ્ટેજમાં ખરડાની વિગતો પર સાદી વિચારણા કરવામાં આવે છે ત્યારબાદ ખરડાને લોકોના વિચાર જાણવા માટે જાહેર કરવામાં આવે છે અથવા તો બિલને સાદી ચર્ચા માટે પ્રવર સમિતિને મોકલવામાં આવે છે ખરડાને પસાર કરવા માટેનો ત્રીજો અને અંતિમ સ્ટેજ છે તૃતીય વાંચન તો તૃતીય વાંચનનો તબક્કો એ ઔપચારિક હોય છે એટલે કે આ તૃતીય વાંચનમાં વિધેયકને સ્વીકૃતિ અથવા તો બિલને અસ્વીકૃતિ આપવામાં આવે છે તૃતીય વાંચન ખરડાની અંતિમ અવસ્થા છે ત્યારબાદ આ ખરડા પર મતદાન કરવામાં આવે છે તૃતીય વાંચન દરમિયાન ખરડામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે સુધારો કરી શકાતો નથી તૃતીય વાંચનમાં ખરડાને માત્ર બહુમતીથી પસાર કરવાની કાર્યવાહી જ કરવામાં આવે છે સામાન્ય ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે સંસદના જે ગૃહમાંથી હાજર રહીને મતદાન કરનારા 50% સભ્યો ખરડાને મંજૂરી આપી દે તો તે ખરડો તે ગૃહમાંથી પસાર થયેલ ગણાય છે અને ત્યારબાદ તે ખરડાને બીજા ગૃહમાં મોકલવામાં આવે છે બીજા ગૃહને ખરડાને અસ્વીકાર કરવાની સત્તા છે અથવા તો બીજા ગૃહ પાસે એ સત્તા છે કે ખરડાને સુધારા સાથે પસાર કરે અથવા તો ખરડો મળ્યા પછી 6 મહિના સુધી બીજો ગૃહ પોતાની પાસે રાખી શકે છે જ્યારે કોઈ ખરડા પર બંને ગૃહ સહમત ન હોય તો તેવા સંજોગોમાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે બંધારણના અનુચ્છેદ 108 મુજબ રાષ્ટ્રપતિ આવા સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે નવમો પ્રશ્ન છે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક વિશે જણાવો તો ભારતના બંધારણના અનુચ્છેદ 108 મુજબ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા નીચેના સંજોગોમાં સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે જેમાં પહેલું છે જ્યારે ખરડો એક ગૃહમાંથી પસાર થઈ જાય અને બીજા ગૃહ દ્વારા તે ખરડાનો અસ્વીકાર કરવામાં આવે એટલે કે બીજા ગૃહમાંથી પસાર ન થઈ શકે તેવા સંજોગોમાં સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે બીજું છે જ્યારે ખરડા અંગે બંને ગૃહમાં મતભેદ ઊભા થાય તેવા સંજોગોમાં પણ સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે અને ત્રીજું છે
એક ગૃહમાં ખરડો પસાર થઈ ગયા પછી તેનો બીજા ગૃહમાં તે ખરડો 6 મહિના કરતાં વધારે સમય પડ્યો રહે તેવા સંજોગોમાં સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે। સંસદમાં જ્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે ત્યારે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે છે। જ્યારે ખરડો નાણાં ખરડો અથવા બંધારણીય સુધારા ખરડો હોય તેવા સંજોગોમાં સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી। સામાન્ય રીતે સાદા ખરડા પર જ સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે। 10મો પ્રશ્ન છે, અત્યાર સુધી કેટલી વખત સંયુક્ત બેઠક બોલાવવામાં આવેલ છે? તો અત્યાર સુધી કુલ 3 વખત સંયુક્ત બેઠક બોલાવવામાં આવેલ છે, એટલે કે અત્યાર સુધી કુલ 3 ખરડાના સંદર્ભમાં સંયુક્ત બેઠક બોલાવવામાં આવેલ છે, જેમાં પહેલું છે દહેજ પ્રતિબંધ ખરડો 1961, બીજો છે બેન્કિંગ સેવા આયોગ ખરડો 1978 અને ત્રીજો છે આતંકવાદ અટકાયત ખરડો 2002। થેન્ક યુ મિત્રો, મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।